તમને મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર. આજે તારીખ 1 ઓગસ્ટ ગુરુવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ભારતના કુલભૂષણ જાધવ પાકિસ્તાનની જેલમાં કેદ છે. તાજેતરમાં ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે તેમની ફાંસી પર રોક લગાવી હતી. કોર્ટે કુલભૂષણને કોન્સ્યુલર એક્સેસ આપવા પણ આદેશ કર્યો હતો. પાકિસ્તાને કુલભૂષણને કાઉન્સ્યુલર એક્સેસ આપવા નિર્ણય કર્યો છે. આ મુદ્દે તેમણે ભારત સમક્ષ પ્રસ્તાવ મૂક્યો છે. ભારતનું વિદેશ મંત્રાલય સમગ્ર મામલે સક્રિય છે. વાડીનાર નજીક ભરાણા ગામ પાસે નવો પુલ બનાવવામાં આવ્યો હતો. 80 ફૂટનો નવનિર્મિત પુલ પહેલા વરસાદમાં જ બેસી ગયો છે. પુલના પિલ્લરો પણ તૂટી ગયા છે. ઉલ્લેખનીય છે કે આ પુલનું ઉદ્ઘાટન થવાનું પણ બાકી છે. સમગ્ર ઘટનાથી પુલના નિર્માણમાં ભ્રષ્ટાચારના સંકેતો મળી રહ્યા છે. જામનગરમાં કચરો ઉપાડવાનો કોન્ટ્રાક્ટ આપવા મુદ્દે તંત્રએ ભ્રષ્ટાચાર કર્યો છે. વોર્ડના 2 નંબરના ભાજપના કોર્પોરેટર જયેન્દ્રસિંહ ઝાલાએ આ આરોપ લગાવ્યો છે. આ કામગીરીના હાલના ભાવો કરતાં ઊંચા ભાવે નવા ટેન્ડર મંજૂર થયા છે. સમગ્ર પ્રક્રિયામાં નિયમોનો ભંગ થયાનો પણ આરોપ લાગી રહ્યો છે. આ મુદ્દે તપાસ કરવા માટે કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. જામનગરને છોટી કાશી કહેવાય છે. આજે શ્રાવણ મહિનાનો આરંભ થતાં નગરના શિવાલયોમાં ભક્તોની ભીડ ઉમટી હતી. લોકોએ શ્રદ્ધાપૂર્વક મહાદેવનું પૂજન અર્ચન કરી પવિત્ર શ્રાવણ માસની પૂજાના શુકન કર્યા હતા. જામનગરના શ્રી બાલા હનુમાન મંદિરમાં અખંડ રામધૂન ચાલે છે. અખંડ રામધૂનને 55 વર્ષ પૂર્ણ થયા છે. 56મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે મંદિરમાં મહાઆરતી સહિતના ધર્મકાર્યો યોજાયા હતા. નવાનગર કોઓપરેટિવ બેંક હાલારની અગ્રણી સહકારી બેંક છે. બેંકની 41મી સાધારણ સભા જામનગરની કુંવરબાઈ ધરમશાળામાં યોજાઈ હતી. બેંકના ચેરમેન કિરણભાઈ માધવાણી, એમડી આર કે શાહ તથા વાઇસ ચેરમેન નાથાલાલ મુંગરાએ બેંકનું રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું હતું. બેંકનું કુલ ધિરાણ 362 કરોડે પહોંચ્યું છે. બેંકની થાપણોમાં વાર્ષિક 40 કરોડનો વધારો થયો છે. બેંકનો કાર્યકારી નફો ઓલ ટાઈમ હાઈ 18.78 કરોડ નોંધાયો છે. કાર્યક્રમમાં બેંકના સભાસદો, કર્મચારીઓ તથા સ્થાનિક અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.